જય કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? કલમ મોડલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ભણવાના છીએ, બરાબર? સંસ્કૃત વિષયની અંદર તમારે પહેલું ચેપ્ટર છે વંદના. ઓકે, તમારે પહેલું ચેપ્ટર કયું છે? વંદના. વંદનાની અંદર પેજ નંબર 1 ઉપર તમને 3 શ્લોક આપેલા છે અને ચોથો શ્લોક છે એ પેજ નંબર 2 ઉપર આપેલો છે, બરાબર? તો આજે આપણે પહેલા બે જ શ્લોક છે એમની ચર્ચા કરીશું. તો જોઈએ પહેલો શ્લોક. આપણે જે રીતે રૂટિન ચલાવીએ છીએ કે પહેલા શું કરીએ છીએ, ભાષાંતર, બરાબર? સંસ્કૃત શબ્દ છે એ સંસ્કૃત શબ્દનું ભાષાંતર કરશું, ત્યાર પછી આપણા સંસ્કૃતનું ભાષાંતર કરશું. ઓકે, તો એ જ પ્રમાણે આપણું રૂટિન ચાલશે. તો જોઈએ હવે. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમા, નાદ બ્રહ્મમયી જય વાગેશ્વરી શરણમ તે ગચ્છા. ઓકે, તો હે ભગવતી, હે ભગવતી એટલે શું કહે છે કે હે ભગવતી સુર ભારતી. સુર ભારતી એટલે શું થશે? સરસ્વતી. હે ભગવતી સુર ભારતી, હે ભગવતી સરસ્વતી. પછી શું કહે છે કે તવ ચરણ, તવ એટલે તારા, બરાબર? તવ એટલે તારા અને ચરણ એટલે ચરણ, તારા ચરણો. પછી શું કીધું છે કે પ્રણામ, એટલે કે પ્રણામ કરીએ છીએ. હે ભગવતી સરસ્વતી, તારો જય જયકાર થાય અને તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ, બરાબર? પહેલી પંક્તિ કમ્પ્લીટ. ત્યાર પછી બીજી, નાદ બ્રહ્મમય એટલે શું થશે? હે નાદ બ્રહ્મયુગ, બ્રહ્મમય એટલે શું થશે? બ્રહ્મયુગ. જય વાગેશ્વરી એટલે શું થશે? વાણીની દેવી વાગેશ્વરી, બરાબર? વાગેશ્વરી, વાગેશ્વરી એટલે શું થશે? વાણીની દેવી. ઓકે, વાગેશ્વરી એટલે શું થશે? વાણીની દેવી. તો નાદ બ્રહ્મમય, નાદ બ્રહ્મયુક્ત, વાણીની દેવી, શરણમ તે ગચ્છા, તારા શરણોમાં જઈએ છીએ. શું કહે છે કે તારા શરણે જઈએ છીએ, ગચ્છા એટલે શું થશે? જઈએ છીએ, બરાબર? બીજી વસ્તુ કે અહીંયા નાદ બ્રહ્મમય એટલે અહીંયા શું છે? નાદ પ્લસ બ્રહ્મમય, બરાબર? આ બંને જોડાયેલા છે અને શું બન્યું છે? નાદ બ્રહ્મયુગ, બરાબર? નાદ બ્રહ્મયુગ. ઓકે, ત્યાર પછી શરણમ એટલે તો ખબર છે, શરણે. હવે આપણે આખા શ્લોકનું ગુજરાતી જોઈએ તો શું થશે? જય જય હે ભગવતી સુર ભારતી, હે ભગવતી સરસ્વતી, તારે જય હો જય, તવ ચરણો પ્રણમા, તારા ચરણોમાં પ્રણામ, નાદ બ્રહ્મમય જય વાગેશ્વરી, નાદ બ્રહ્મયુક્ત હે વાગેશ્વરી, વાગેશ્વરી એટલે વાણીની દેવી, શરણમ તે ગચ્છા, તારા શરણોની અંદર તારા શરણે જઈએ છીએ, ગચ્છા એટલે જઈએ છીએ. તો શું આપેલું છે? હે ભગવતી સરસ્વતી જય હો જય, અમે તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. અહીંયા સુધીનું કમ્પ્લીટ થયું. ત્યાર પછી હે નાથ બ્રહ્મયુક્ત વાણીની દેવી, વાગેશ્વરી એટલે શું થશે? વાણીની દેવી, તારી જય હો, બરાબર? જય એટલે તારી જય હો. શરણમ તે ગચ્છા, અમે તારે શરણે જઈએ છીએ. ત્યાર પછી હવે આપણે બીજી પંક્તિ જોવાની છે, બરાબર? બીજી પંક્તિમાં શું આવ્યું છે? ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, સુર મુનિ વંદિત ચરણ, નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિના વર્ણા. ત્યાર પછી જય જય. ઓકે, તો હવે એની અંદર પણ ફરીથી શું કરશું? શરણ્યા, શરણ્યા એટલે શું થશે? શરણે કે રક્ષણ આપનાર, બરાબર?
बाकी की जे कई बे पंक्ति बाकी छे ए आपणे ना नेक्स्ट वीडियो नी अंदर